अर्थ ऊपर हूँ हमेशा साचा मार्गे चालू छु। हार्दिक तमे आदिवासी ना मुद्दे बोलिया, तमे गुजरात में लाखों बेरोजगार छे तमाम मुद्दे बात करी, अनेक एवं प्रस्तुति उठाव्या, सारे पेपर फोर्ड नो मुद्दो, तमाम मुद्दो छे, ने तमारी जे प्रमाणे भाषा छे, तमारी जे प्रमाणे वात छे, तमारो सत्ता पक्ष तरफ झुकाव छे। આજે તમે નિર્ણય નથી કર્યો, કાલે કદાચ ભાજપમાં જવાનું થાય તો આ તમામ મુદ્દા નહીં નડે, અને કદાચ ન નડે તો તમે સત્તામાં રહીને પણ આ તમામ સમસ્યાઓનું સમાધાન કેમ કરાવશો? કારણ કે પેપર ફોડની ઘટના આજકાલની નથી, બેરોજગારીનો ફક્ત ગુજરાતનો પ્રશ્ન નથી, દેશનો છે અને આજકાલનો નથી, તો હાર્દિક પટેલ પાસે એવું શું કોઈ બ્લુપ્રિન્ટ રેડી છે કે એ બ્લુપ્રિન્ટથી હાર્દિક તમામ સમસ્યાઓનું સમાધાન લાવશે? કોઈ પણ વ્યક્તિ હંમેશા સત્તા સામે લડે તો સ્વાભાવિક છે, સત્તાની બુરાઈ કરવી, સત્તાના ખોટા નિર્ણયનો વિરોધ કરવો આ દરેક માણસની અને દરેક રાજનેતાની આ ખાસિયત હોવી જ જોઈએ। જ્યારે ગુજરાત રાજ્યની અંદર પેપર લીકની ઘટના બનતી હોય કે બેરોજગારીનો મુદ્દો હાવી બનતો હોય તો આ બધા જ મુદ્દા કોઈ ભગવાન રામના શ્રાપના કારણે પેદા નથી થયા, સરકારની વ્યવસ્થાના કારણે પેદા થયા હોય છે। અને જો સરકાર એ વ્યવસ્થામાં સારી રીતે ધ્યાન આપે તો ગુજરાતમાં બેરોજગારીનો આંકડો પણ દૂર કરી શકાય, ગુજરાતની અંદર પેપર લીકની ઘટનાને પણ દૂર કરી શકાય। હું કોંગ્રેસ પાર્ટીમાં હતો તો બેરોજગારીનો મુદ્દો હોય કે પેપર લીકનો મુદ્દો હોય એને ઈમાનદારીથી લડ્યા છે અને એની બ્લુ પ્રિન્ટ આપી છે, માત્ર વિરોધ નથી કર્યો। હું કોંગ્રેસને એ જ હંમેશા કહું છું કે તમે માત્ર વિરોધની રાજનીતિ ન કરો, તમે સમાધાનની રાજનીતિ આપો। હંમેશા લોકતંત્રને મજબૂત રાખવું હોય તો વિપક્ષની જવાબદારી માત્ર એટલી નથી કે માત્ર સરકારનો વિરોધ કર્યા કરે, સરકારને તમારે બ્લુ પ્રિન્ટ આપવી પડશે, તમારે સરકારને સમાધાન આપવું પડશે। પેપર લીકની ઘટના મુદ્દે જયારે મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને જયારે અમે ગાંધીનગરમાં રેલી લઈને ગયા ત્યારે મેં શું કહ્યું હતું કે પેપર લીકની ઘટના રોકવી હોય તો તમારે એની ઉપર સખત કાયદો બનાવવો પડે અને જે તે વિભાગના અધિકારીના અંડરમાં પેપર લીક થાય તે અધિકારી ઉપર કાયદાકીય પગલા ભરો। બેરોજગારીનો મુદ્દો છે તો બેરોજગારીના મુદ્દાને દૂર કરવું બહુ સિમ્પલ વસ્તુ છે અને એ ભવિષ્યની અંદર મારો કોઈ જો રાજકીય નિર્ણય નથી ભાજપમાં જવાનો કે બીજી કોઈ પાર્ટી જવાનો, પણ જયારે પણ કોઈ પોલિટિકલ નિર્ણય કરીશ તો આ વાત ચોક્કસ કરીશ કે સરકારી જગ્યાઓ જેટલી ખાલી પડી છે તમે એને ભરી દો, બેરોજગારીનો આંકડો આપોઆપ દૂર થવાની શરૂઆત થઈ જશે। ગુજરાત રાજ્યની અંદર જે 75% ગુજરાતીઓને નોકરી આપી એનો જીઆર બનેલો છે, કાયદો બનેલો છે, તો તમે એને નોકરી આપો, આપોઆપ સમસ્યાઓ દૂર થઈ જશે। તમારે કામ કરવું હોય, માત્ર વિરોધ કરવાથી કઈ ના થાય, વિરોધ તો આખી જિંદગી કરીશું, માત્ર હાર્દિક પટેલ વિરોધની રાજનીતિ છોડીને કામની રાજનીતિ, સમાધાનની રાજનીતિ કરવી પડશે। ક્યાં લગી વિરોધની રાજનીતિ કરશો? 30 વર્ષથી તો વિરોધની રાજનીતિ કરો છો।